નેશન આણંદ સત્યની સાથે. ઉમરેઠમાં વધુ એક વખત તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ઉમરેઠ પોલીસ ઊંઘતી રહી અને તસ્કરો વધુ એક ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા. નવરાત્રી પર્વમાં આ પ્રકારની ચોરીની ઘટનાને લઈને લોકોમાં સુરક્ષા અને સલામતીને લઈને સવાલો ઉઠ્યા છે. ઉમરેઠ ડાકોર માર્ગ પર આવેલ મંદિરમાં લાખો રૂપિયાની ચોરીને તસ્કરોએ અંજામ આપ્યો. રાત્રિના સમયે તસ્કરોએ મંદિરની દાનપેટી, ચાંદીના દાગીના સહિત લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો. મંદિર પરિષદમાં ઓરડીમાં તારા તોડી, બારણાના લોક તોડી નુકસાન પણ પહોંચાડ્યું, સાથે સીસીટીવીના ડીવીઆર પણ ચોરી ગયા. સમગ્ર ઘટના તેમજ એક બાદ એક ચોરીની ઘટનાઓને લઈને લાગી રહ્યું છે કે ચોરો હવે પોલીસને પડકાર આપી રહ્યા છે. તો બીજી તરફ પોલીસનું પણ ચોરીની ઘટનાઓને લઈને શોધી કાઢવામાં અસમર્થ હોય તેવું લાગી રહ્યું છે. એક સપ્તાહમાં મંદિરમાં તોડફોડની આ બીજી ઘટના સામે આવી છે. તો હવે જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા કયા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે કે ચોર પોલીસની આ ઘટના બનતી જ રહેશે. Never miss an update.